નમસ્કાર, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ મામલતદાર કચેરી દ્વારા ખીમાણા ગામે તાલુકાના ક્લસ્ટર 10 ગામોનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. કાંકરેજ મામલતદાર કચેરી દ્વારા કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે પગાર કેન્દ્ર શાળામાં ગત રોજ જુલાઈના રોજ તાલુકાના ક્લસ્ટરના 10 ગામોનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સંકટ મોચન યોજના, વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર યોજના તેમજ વિધવા પેન્શન યોજનાના લાભાર્થીઓને સ્થળ ઉપર સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સાથે જળશક્તિ અભિયાન 2019 અંતર્ગત પાણી સંરક્ષણ ઝુંબેશ તેમજ વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લામાંથી DDO સહિત કાંકરેજ તાલુકામાંથી મામલતદાર, TDO, સર્કલ ઓફિસર, ફોરેસ્ટ અધિકારી, મેડિકલ ઓફિસર, ખીમાણા તાલુકા મંત્રી સહિત બહોળી સંખ્યામાં અગ્રણીઓ, આગેવાનો, વિવિધ હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે ઉલ્લેખનીય છે કે સ્થાનિક મીડિયા કર્મચારીઓ પણ તાલુકા તેમજ સ્થાનિક કક્ષાએથી નહીં કરાઈ હોવા છતાં પણ મીડિયા કર્મીઓએ પોતાની ફરજ સમજી કાર્યક્રમનું કવરેજ કર્યું હતું. કાંકરેજથી કનુજી ઠાકોરના ખાસ સમાચાર જાણવા માટે જોતા રહો એટીએન ટીવી ન્યૂઝ. આજ રોજ ખીમાણા ગામે કુલ કાંકરેજ તાલુકાના કુલ 10 ગામોનું એક ક્લસ્ટર બનાવી અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના અન્વયે અમે આજરોજ મહેરબાન નાયબ કલેક્ટર સાહેબ દિશાનાની રાહબરી હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ લગભગ 200-250 જેટલા સહાયક લાભાર્થીઓ હાજર રહેલ છે. તેમને આજરોજ લગભગ અમોએ 100-150 જેટલા હુકમો પણ તૈયાર કરી દીધેલ છે અને એમને બધાને આજરોજ રૂબરૂમાં જ હુકમનું વિતરણ કરેલ છે. તેમજ આજરોજ જળ સંચય યોજના અન્વયે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને એ અન્વયે ગામ લોકો તેમજ આજુબાજુ ગામના આવેલ વડીલો સાથે રહી અમે આજરોજ વૃક્ષારોપણ કર્યું અને આજે ગામના સરપંચશ્રીએ પણ આમાં બહુ સાથ સહકાર આપ્યો, એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આજરોજ હાજર રહેલ તમામ વડીલો, પત્રકાર મિત્રો, તમામ સરકારી કચેરીઓના કર્મચારીશ્રીઓ એમનો પણ હું આજરોજ હાજર રહેવા બદલ આભાર માનું છું.